વાત હવે ડાંગ જિલ્લાની. ડાંગ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી જળ પ્રલય જેવી સ્થિતિ છે. સોમવારે વરસેલા અતિ ભારે વરસાદને કારણે સુબીર તાલુકાની એકલવ્ય મોડેલ સ્કૂલમાં પૂર્ણા નદીના પાણી ઘૂસી જતા પુસ્તકો પાણીમાં ગરકાવ થઈ ગયા. આ તસવીરોને જુઓ. 300 જેટલા વિદ્યાર્થીઓને સ્કૂલના ત્રીજા માળે લઈ જવામાં આવતા તેમનો બચાવ થયો. એકલવ્ય સ્કૂલમાં 4 ફૂટ પાણી ભરાઈ ગયા હતા અને અહીંયા જે બાળકો છે તેમને ઉપરના માળ પર લઈ જવામાં આવ્યા. સાંજે પાણી ભરાયું હતું સ્કૂલમાં, પરંતુ પાણી ભરાય એના પહેલાં બાળકોને અહીંથી આશ્રમ શાળાનું જૂનું મકાન છે ત્યાં અને ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પર બાળકોને અમે શિફ્ટ કરી દીધું. આશરે 6-1 વાગ્યાના ગાળામાં પાણી ભરાયું હતું, પરંતુ બાળકોને 5-1 વાગ્યાના સમય દરમિયાન અમે ત્યાં શિફ્ટ કરી દીધા હતા. બાળકોને કોઈપણ પ્રકારની જાનહાનિ કે બાળકોને કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી.